पाटण શહેરના સૂર્યનગરમાં ભીલ પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થતા સામસામી ફરિયાદો નોંધાવા પામી છે। ત્યારે ચિરાગ પાલકર તેના ઘરની સામે રહેતા તેના મિત્રનો જન્મદિવસ ઉજવીને છૂટા પડ્યા બાદ તે ફોન પર વાત કરતો હતો। તે દરમિયાન અમૃતભાઈ ભીલ નામના ઈસમે આવીને ચિરાગને ચપ્પા જેવા હથિયાર વડે કમરના ભાગે હુમલો કરતા ઈજાઓ થવા પામી હતી, જેથી ઈજાગ્રસ્તને સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અમૃતલાલ ભીલ વિરુદ્ધે ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ઈજાગ્રસ્ત ચિરાગ પાલકરે પોતાના ઉપર થયેલા હુમલા અંગે કંઈક આ રીતે બનાવ સંદર્ભે પોતાની આપવીતી જણાવી હતી। રવિવારે રાત્રે મારા મિત્રનો બર્થડે હતો તો બર્થડે ઉજવતા હતા। બર્થડે ઉજવી રહ્યા બાદ હું ફોન ઉપર વાત કરતો હતો મારા ફ્રેન્ડ જોડે, અને ત્યારે અમારી બાજુમાં રહેતા અમૃતભાઈ નાથાભાઈ ભીલે મને છરી વડે હુમલો કર્યો। આ જો અહીંયા મને પેટે છરી મારીને ઘા કર્યો હતો। હવે કયા કારણોસર માર્યો છે મને એ મને ખ્યાલ નથી, શાયદ કોઈ આને પૈસા આપીને મારવા મોકલ્યો હોય તો મને ખબર એની ખબર નથી। આ વાગતા જ મને ઈજા થઈ એટલે મેં વાગતા મેં બૂમો પાડી એટલે મારી મમ્મી બહેન લોકો આવી ગઈને મને તાત્કાલિક 108 બોલાવીને ધારપુર દવાખાને લઈ ગયેલા હતા। ધારપુરથી ટાંકા મારા પેટે વાગ્યું હતું તો તેના ટાંકા લઈને પછી બીજા દિવસે જ્યારે ઘરે આવ્યા ત્યારે અમને એવી ખબર પડી કે સામેવાળા બી અમારી ઉપર કેસ કર્યો છે। સામેવાળા અમે પર ખોટા ખોટા કેસ કર્યો છે અને એનો સાથ આપવામાં સાથ આપવાવાળા એમના સંબંધી ભાજપના કાર્યકર્તા છે। એ ભાજપના કાર્યકર્તાના કારણે અમારી ઉપર દબાણ કરી રહ્યા છે, જેમનું નામ છે ગોવિંદભાઈ ભીલ અને એમના વાઇફ રમીલાબેન ભીલ। એ હમણાં જ અમારા ચૂંટાઈને આવ્યા છે વોર્ડ નંબર 3માં, એ લોકો બી અમારું પણ દબાણ કરી રહ્યા છે।